ગ્રામર બની ગયા છે. ગ્રામરમાં તમે દ્વિરૂપી શબ્દો બની ચૂક્યા છો અને એ તમે તૈયાર પણ કરી દીધા હશે એવી હું આશા રાખું છું. હવે આપણે ટેક્સ્ટ બુક તરફ વળીશું. ટેક્સ્ટ બુકમાં પહેલો પાઠ છે તમારો રેલવે સ્ટેશન, જે ચિત્ર પાઠ છે જેના તમારે ચિત્રના આધારે તેના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો આપવાના છે, જે પાઠ હવે આપણે પછીના વિડીયોમાં લઈશું. એ પહેલાં આપણે એક બીજું કાવ્ય લઈ લઈશું, જે રાષ્ટ્રપ્રેમનું કાવ્ય છે, જેનું નામ છે હિન્દ માતાને સંબોધન. તો આ કાવ્ય કોણે લખ્યું છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈશું. આ કાવ્ય મણિશંકર રત્નજી ભટ્ટ લખ્યું છે. તેમનું ઉપનામ છે કાંત. તેમનો જન્મ 20 નવેમ્બર 1867 માં થયો હતો. તેમનું મૃત્યુ 16 જૂન 1923 માં થયું હતું. તેઓ એક ધર્મ તેઓ તત્વચિંતક અને નાટ્યકાર અને તત્વચિંતક ધર્મચિંતક હતા. હવે આપણે તેમના જન્મ વિશે માહિતી મેળવીશું. તો તેમનો જન્મ અમરેલી પાસેના લાઠી અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામમાં થયો હતો. તેમણે એક કાવ્ય સંગ્રહ પણ લખ્યો છે જેનું નામ છે પુરવાલા. તે ખૂબ મહત્વ તે કાવ્ય સંગ્રહમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ કાવ્ય રાષ્ટ્રપ્રેમને સંબોધીને લખેલું છે. તે હિન્દ માતાને સંબોધન રૂપે લખાયેલું છે. જુદા જુદા ધર્મ પાળતા અને ભારતમાં વસતા સંતાનોના વચ્ચેના પરસ્પર પ્રેમ માટે તેમણે પ્રાર્થના કરી છે. તો હવે આપણે કાવ્ય જોઈશું, ગાઈશું કે ચાલો હિન્દ માતાને સંબોધન રૂપે આ કાવ્ય લખાયેલું છે. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરી મળીને વંદન સ્વીકાર છો અમારા હિન્દુ અને મુસલમાન વિશ્વાસ પાસે જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા પોષો તમે સૌ સંતાન સૌ તમારા રોગી અને નિરોગી નિર્ધન અને તવંગ જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા સૌની સમાન વપરાયો છે. આપણે અહીંયા લખીશું વિશ્વાસી એટલે કે ખ્રિસ્તી.
આવનારા આપ બદલ દેવી સમાન દેવી એટલે અહીંયા હિન્દ માતાના સંબોધન રૂપે દેવી શબ્દ લખાયેલો છે સમાન રીતે સંતાન સૌ તમારા એટલે કે બધી જ કુમના બધી જ ધર્મ પાળતા સમાન રીતે આ સૌ સંતાનો તમારા છે પોષો તમે સહુને પોષો એટલે કે પોષણ આપનાર પોષો એટલે કે પોષણ કરનાર અહીંયા આપણે લખીશું પોષણ પોષો તમે સહુને સહુને એટલે કે બધા સૌનું પોષણ તમે કરો શુભ શુભ એટલે કે સારું એવું શુભ ખાન પાન બક્ષી બક્ષી એટલે કે આપી બક્ષી એટલે આપી તો સૌને તમે સૌને પોષણ કરો ખાન પાન બક્ષી એટલે કે આપી સેવા કરે બને તે સંતાન સૌ તમારા જે સેવા કરશે તે બધા જ આ સેવા કરનાર બધે જ સંતાનો તમારા છે રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર રોગી એટલે કે રોગીષ્ટ માણસ અને નિરોગી કે જે સ્વચ્છ તંદુરસ્ત છે તેવા નિર્ધન એટલે કે ગરીબ આપણે અહીંયા લખીશું નિર્ધન એટલે કે ગરીબ એટલે કે જેની પાસે ધન નથી તેવા નિર્ધન એક શબ્દ માટે શબ્દ સમૂહ પણ બને કે જેની પાસે ધન નથી તેવા નિર્ધન અને તવંગર એટલે કે પૈસાદાર એવા અમીર આપણે અહીંયા લખીશું પૈસાદાર આપણે અમીર કહીએ છીએ રિચ મેન જ્ઞાની એટલે કે જે તત્વચિંતક છે જે જ્ઞાની છે જેની પાસે બહુ બધું જ્ઞાન છે તેવા અને નિરક્ષર કે જે અભણ છે તેવા એટલે આપણે અહીંયા લખીશું નિરક્ષર એટલે અભણ નિરક્ષર એટલે કે અભણ જેની પાસે એક જ્ઞાન નથી તેવા સંતાન સૌ તમારા એટલે કે રોગી નિરોગી ગરીબ પૈસાદાર જ્ઞાની અને અભણ આ બધા જ તમારા સંતાનો છે વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી આ બધા જ મહાન મહાન માણસ મહાન થઈ મહાન તો થઈ ગયા છે વાલ્મીકિ જેને રામાયણ ગ્રંથની રચના કરી છે તેવા મહાકાવ્ય જેને લખ્યું છે તે વ્યાસ જેમણે મહાભારત કાવ્ય લખ્યું છે તે નાનક એટલે કે ખ્રિસ્ત ધર્મના ગુરુ નાનક મીરા જેમને શ્રી કૃષ્ણને ભક્ત હતા જેમને શ્રી કૃષ્ણને પોતાના માન્યા હતા તેવા કબીર અને તુલસી જેમના દોહા ખૂબ જ ચર્ચામાં ખૂબ જ ઉપયોગમાં આવે છે તેના દોહા ખૂબ જ સરસ છે અકબર કે જે મુઘલ સમ્રાટ હતો શિવાજી જે મરાઠા શાસક હતા તેમને તે આ બધા સંબોધનો માતા એટલે કે આ માતા હિન્દ દેવ ભૂમિ હિન્દ માતાને સંબોધન કરાયેલું છે આ બધા જ જે મહાન સંત થઈ ગયા તે આપણા આપણા માટે ખૂબ જ મહત્વની અને ગર્વની વાત છે જે આપણી પુણ્યભૂમિ ઉપર જન્મ્યા છે અને આજે પણ તે નથી છતાં પણ તેમના કાવ્યો પુસ્તકો આજે જીવંત છે તે જીવંત હોવાનું એક ઉદાહરણ પૂરું પાડે છે સૌની સમાન માતા સૌએ સમાન કહેતી એટલે કે દરેક બાળકો માતાને માટે સરખા છે અને દરેક સંતાનો માતા માટે સરખા છે ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા અને કોઈ પણ ઉચ્ચ નીચના ભેદભાવ વગર સૌ સંતાન તમારા છે ચાહો બધા પરસ્પર ચાહો એટલે કે પ્રેમ કરો એકબીજાને પ્રેમ કરો સાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા એ પ્રાર્થના કરે સંતાન એકબીજાને મદદ કરો સાહો એટલે મદદ કરો પરસ્પર એટલે કે એકબીજાને એ પ્રાર્થના કરે સંતાન સૌ તમારા પરસ્પર એકબીજાને પરસ્પર એટલે કે એકબીજાને સાહો પરસ્પર એકબીજાને મદદ કરો આ એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા આ બધા જ બાળકો તમને પ્રાર્થના કરે છે આ બધા સંતાનો તમારા એવી પ્રાર્થના કરે છે
આપણે શબ્દાર્થ જોઈ લીધા છે, હાર્ડ વર્ડ હતા એને અહીંયા લખી લીધા છે. તમારે આ કાવ્યને નોટ ડાઉન કરીને તૈયાર કરવાનું રહેશે અને શબ્દાર્થ પણ તમારે તૈયાર કરવાના રહેશે જેથી તમને ખૂબ જ ઉપયોગી રહેશે. થેન્ક યુ.